નમસ્કાર મિત્રો હું છું અંકિત ને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ક્લાસમેટ અગાઉના વિડીયોમાં આપણે જે વાત કરી તે મુજબ આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ માત્ર એટલો છે કે બાળકોને અઘરું લાગતું વિષય વસ્તુ વિશે તે ઊંડાણમાં અભ્યાસ મેળવી શકે અને જે મટિરિયલની અંદર દાખલા ઉદાહરણ સ્વરૂપે આપેલા છે તેના વિશે થોડીક માહિતી ઊંડાણમાં આપીએ એ જ ઉદેશથી અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ તો આપણે ચાલુ કરીએ કે આજે આપણે ઘરે શીખીએ કાર્યક્રમ અંતર્ગત ધોરણ સાત ગણિતમાં અભ્યાસ કરવાનો છે આ પ્રકારના વિડીયો જોવા માટે યુટ્યુબમાં ક્લાસમેટ મેચ લખી સર્ચ કરજો અને જો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલશો નહીં હવે આપણે શરૂઆત કરીએ ધોરણ સાત ગણિત પ્રકરણ એક પૂર્ણાંક સંખ્યા એની અંદર સૌ પ્રથમ તો એક આપણને ઉદાહરણ આપેલું છે કે ભાઈ એક મકાન છે એક મકાન એક માળ નીચે છે પછી બે માળ છે એક માળની ઉપર અને એક નીચે એટલે તમે જમીન પરના માળને જીરો નંબર આપ્યો હોય એની ઉપરના માળને એક નંબર આપ્યો હવે જ્યાં જમીન ઉપરનો માળ છે એની નીચે જેને આપણે બેઝમેન કહીએ છીએ એ માળને તમે શું કહેશો તો એ માળને આપણે માઇનસ એક કહેશું એટલે કે જીરોથી જે નીચે મૂલ્ય આવેલું જાય નાનું મૂલ્ય થતું જાય એને આપણે માઇનસ વડે દર્શાવશું તેથી જ આપણને ખબર પડે છે કે તાપમાન જ્યારે જીરોથી નીચે જાય ત્યારે માઇનસ હોય છે કે જ્યાં સિમલા કુલુ મનાલીની અંદર તાપમાન માઇનસ પાંચ માઇનસ છ માઇનસ દસ દસ અંશ સેલ્સિયસ જેટલું હોય છે એ સિવાય આપણે અગાઉ શીખી ગયા છીએ કે સંખ્યા રેખા પર પૂર્ણાંક સંખ્યાને કેવી રીતે દર્શાવાય તો સૌ પ્રથમ વચ્ચે જીરો એની જમણી બાજુએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આ રીતે દર્શાવેલું હોય અને એની ડાબી બાજુએ માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર દર્શાવેલા હોય છે હવે આપણે ખ્યાલ છે કે જીરોની જમણી બાજુએ જઈએ તે પ્રમાણે મૂલ્ય વધતું જાય અને જીરોથી ડાબી બાજુએ જઈએ એમ મૂલ્ય ઘટતું જાય છે અહીં માઇનસ પાંચ માઇનસ એક ત્રણ ને દર્શાવેલા છે જેને આપણે କ୍ରମ ମା ଲେଖବା ଚଳତା କ୍ରମ ଲେ ତ ସବୁଥିଟୁ ମୂଲ୍ୟ ମାନସ ଏକ ଇଥି ମୂଲ୍ୟ ତ୍ରଣ ଥାଏ હવે આપણે જોઈએ કે એક પોઈન્ટ એકમાં એવું કીધું છે કે જાતે પ્રયત્ન કરીએ એટલે કે જો તમારી પાસે રૂપિયા હોય તો એ ધન મૂલ્ય થયું અને તમારી પાસે કોઈ રૂપિયા માગતું હોય તો એ મૂલ્ય ઋણ થયું દાખલા તરીકે મારી પાસે કોઈ પાંચ રૂપિયા માગે છે તો મારી પાસે કેટલા રૂપિયા છે તો મારી પાસે માઇનસ પાંચ રૂપિયા છે કારણ કે મારા ઉપર કરજ છે અને જો મારા ખીચામાં સો રૂપિયા હોય તો એનો મતલબ એવો કે મારી પાસે પ્લસ સો રૂપિયા છે હવે જાતે પ્રયત્નોમાં એવું છે તમે અને તમારા મિત્ર દુકાન પર ગયા વસ્તુ ખરીદવા તમારી પાસે દસ રૂપિયા હતા દુકાને પહોંચ્યા પછી તમારા તમને કહ્યું કે દુકાનદારને રૂપિયા આપવાના બાકી છે એટલે એનો મતલબ એવો કે તમારા મિત્ર પાસે માઇનસ પાંચ રૂપિયા છે તમે કહ્યું કે હું એ આપી દઈશ હવે દુકાનેથી તમે વસ્તુ ખરીદી જે પાંચ રૂપિયાની હતી હવે તમારી પાસે દસ રૂપિયા હતા તમે દુકાનવાળાને એ વસ્તુ ખરીદી તમે દુકાનવાળાને દસ રૂપિયા આપ્યા દસ રૂપિયામાંથી એ દુકાનવાળો તમને પાછા પાંચ રૂપિયા આપશે દુકાનદારે તમને કેટલા રૂપિયા આપ્યા હશે હવે તમારી પાસે જે પાંચ રૂપિયા આવ્યા એ પાંચ રૂપિયા તમે તમારા મિત્રને દેશો તમારા મિત્રને પાંચ રૂપિયા દુકાનદારને આપવાના બાકી હતા તમારા મિત્ર દુકાનદારને પાંચ રૂપિયા આપી દેશે હવે તમારે જ નક્કી કરવાનું છે કે દુકાનદાર તમને પાછા કેટલા રૂપિયા આપશે ત્યારબાદનું બીજું ઉદાહરણ જોઈએ તો તમે શાળાએ આજે નાસ્તામાં ચાર કેળા લઈને આવ્યા અને મંજુએ તમને ત્રણ કેળા આપ્યા તો તમારી પાસે કેટલા કેળા થશે આ સામાન્ય વસ્તુ છે ત્રીજા ધોરણમાં આવે છે આ પ્રશ્ન તો આપને આવડે જ તમે તમારા મિત્રો પાસેથી પેન્સિલ લેવા માટે પાંચ રૂપિયા લીધા હવે મારો કે મારી પાસે કઈ પૈસા નથી મારે પેન્સિલ લેવી હતી તો મેં મારા મિત્રો પાસેથી પાંચ રૂપિયા લીધા એટલે એનો મતલબ એવો કે મારી પાસે માઇનસ પાંચ રૂપિયા છે હવે પેન્સિલ લીધા પછી મને એમ થયું કે પાંચ રૂપિયાનો હજી હું સંચો પણ લઈ લઉં તો મેં મારા મિત્રો પાસેથી પાછા પાંચ રૂપિયા લીધા તો તમારી પાસે કેટલું ઉધાર થયું પેલા પાંચ લીધા પાછા પાંચ લીધા તો મારી પાસે કેટલા રૂપિયા હોય અથવા તો મારી પાસે કેટલું ઉધાર થયું આ તમે સરળતાથી સમજી શકશો ત્યારબાદ આપણે જોઈએ કે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો અને બાદ બાકી આપણે સંખ્યા રેખા પર જોયું કે પૂર્ણાંક સંખ્યાઓ ધન અને ઋણ બંને હોય છે બે ધન પૂર્ણાંકનો સરવાળો ધનપૂર્ણાંક જ મળે ઉદાહરણ લઈએ પાંચ વત્તા ત્રણ એટલે આઠ અને ઋણ પૂર્ણાંક સંખ્યાનો સરવાળો ઋણ પૂર્ણાંક જ મળે બે ઋણ પૂર્ણાંક હોય એનો સરવાળો ઋણ પૂર્ણાંક જ મળે પણ હવે આપણે એમ થાય કે એક ધન અને એક ઋણ પૂર્ણાંક હોય તો તો એક ધન અને એક ઋણ પૂર્ણાંકનો સરવાળો ધન અથવા તો ઋણ પૂર્ણાંક ગમે તે હોઈ શકે જેની આપણે આગળ ચર્ચા કરીએ તો હવે આપણે જોઈએ કે પૂર્ણાંક સંખ્યાના સરવાળા અને બાદ બાકી જો મિત્રો આ વસ્તુ તમને મટીરિયલમાં આપેલી નથી પણ આ ખાસ જરૂરી છે આના વિશે તમારે ઊંડાણમાં અભ્યાસ લેવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી હશે એ વિડીયો જરૂરથી જોઈ લેજો આની અંદર થિયરીની અંદર પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી બાકી વિશે ઊંડાણથી માહિતી આપેલી છે અત્યારે આપણે ફટાફટ કરીએ જેથી કરીને ટાઈમ બગડે નહીં હવે એમાં એવો નિયમ છે કે સરખી નિશાની હોય ને સરવાળો કરવાનો મોટા પદની નિશાની અને જુદી જુદી નિશાની હોય ત્યાં બાદબાકી કરવાની નિશાની મૂકવાની આ બે જ વસ્તુ આપણે યાદ રાખવાની છે સરખી નિશાની હોય તો સરવાળો સ સ યાદ એટલે ભૂલાશે નહીં અને જુદી જુદી નિશાની હોય તો બાદ બાકી હવે એના આપણે અમુક ઉદાહરણ લઈએ તો અહીંયા આપણે ઉદાહરણ આપેલું છે સાત વત્તા ત્રણ તો જુઓ અહીંયા સાત અને ત્રણ બે ધન સંખ્યા છે સરખી નિશાની તો સરવાળો એનો સરવાળો કર્યો દસ મોટા પદની નિશાની મોટું પદ સાત એની નિશાની પ્લસ ત્યારબાદ બીજું ઉદાહરણ લઈએ માઇનસ ચાર વત્તા ત્રણ જો અહીંયા અલગ અલગ નિશાની અલગ અલગ નિશાની એટલે બાદ બાકી કરવાની ચારમાંથી ત્રણ જાય તો એક મોટું પદ ચાર એની નિશાની માઇનસ તો જવાબ આવ્યો માઇનસ એક એના પછી પાંચ માઇનસ આઠ અલગ અલગ નિશાની તો બાદ બાકી આઠમાંથી પાંચ જાય તો ત્રણ મોટા પદની નિશાની મોટું પદ આઠ એની નિશાની માઇનસ તે જ પ્રમાણે માઇનસ નવ માઇનસ બે જુઓ બંનેમાં સરખી નિશાની સરખી નિશાની તો સરવાળો નવ ને બે અગિયાર મોટા પદની નિશાની મોટું પદ નવ એની નિશાની માઇનસ એટલે જવાબ આવ્યો માઇનસ અગિયાર જો મિત્રો આ તમને વિડીયો ગમતો હોય તો લાઈક જરૂરથી કરજો એના પછી હજી એક બે ઉદાહરણ લઈએ તો દસ માઇનસ છ અહીંયા બંનેની નિશાની અલગ અલગ એટલે બાદ બાકી દસમાંથી છ જાય તો ચાર એ જ પ્રમાણે માઇનસ બાર માઇનસ પાંચ સરખી નિશાની સરવાળો બારને પાંચ સત્તર મોટા પદની નિશાની એના પછી આઠ વત્તા માઇનસ પાંચ બંનેમાં અલગ અલગ નિશાની એટલે બાદ બાકી આઠમાથી પાંચ જાય તો ત્રણ મોટા પદની નિશાની અને માઇનસ નવ માઇનસ બે સરખી નિશાની તો સરવાળો મોટા પદની નિશાની એટલે માઇનસ અગિયાર તો આના ઉપરથી હવે આપણે જે પાટ મટીરિયલની અંદર આપેલું છે તેના વિશે માહિતી લઈએ તો એના પછી આપણે આવે છે ક્રમનો ગુણધર્મ ટીકુ અને મીકુ મારી પાસે આવ્યા ગણિત શીખવા મેં એમને એક દાખલો આપ્યો ટીકુએ લખ્યું માઇનસ પાંચ વત્તા છ અને મીકુએ લખ્યું છ વત્તા માઇનસ પાંચ હવે મિત્રો જો તમને આનો જવાબ આવડશે માઇનસ પાંચ વત્તા છ તો જુઓ બંનેમાં નિશાની અલગ અલગ તો બાદ બાકી માંથી પાંચ જાય તો એક મોટા પદની નિશાની એટલે પ્લસ એક બીજું મીકુએ લખ્યું એમાં છ વત્તા માઇનસ પાંચ તો બંનેમાં નિશાની અલગ અલગ એમાંય બાદ બાકી મોટા પદની નિશાની તો બંનેનો જવાબ કેવો આવશે સરખો જવાબ આવશે એક શું બંનેનો જવાબ સરખો આવ્યો કે હા તો નીચેનો પ્રયત્ન કરો જો એમાં પહેલું ઉદાહરણ છે માઇનસ દસ વત્તા પાંચ તો એમાં નિશાની અલગ અલગ તો બાદ બાકી અને મોટા પદની નિશાની એ જ પ્રમાણે સામે આપેલું છે એમાં પણ કરો આ ત્રણે ત્રણ ઉદાહરણ સરળ છે જે તમારી રીતે તમે કરી શકો છો બીજામાં સરખી નિશાની તો સરવાળો મોટા પદની નિશાની તો એના પછી આપણે શું શીખા તો કે આના પરથી કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો સમક્રમી હોય છે એટલે એનો મતલબ એવો કે સરવાળા બે સંખ્યાનો આપણે ક્રમ બદલાવીએ તો જવાબમાં ફેર પડતો નથી કે ત્રણ વત્તા પાંચ કરો કે પાંચ વત્તા ત્રણ કરો મૂલ્ય રહે છે એટલે એને સમક્રમી કહેવાય પરંતુ આવું બાદ બાકી માટે શક્ય નથી દાખલા તરીકે પાંચ માઇનસ દસ લઈએ તો એનો જવાબ આવે માઇનસ પાંચ અને દસ માઇનસ પાંચ લઈએ તો એનો જવાબ આવે પ્લસ પાંચ જે મૂલ્ય અલગ અલગ છે એના પછીનો નવો મુદ્દો છે સરવાળામાં તટસ્તાનો ગુણધર્મ મારે પ્રથમ પરીક્ષામાં પાંચ માર્ક આવ્યા અને દ્વિતીય પરીક્ષામાં જીરો તો મારી પાસે કુલ માર્ક કેટલા થયા તો પાંચ આવે એના પછીનું ઉદાહરણ છે માઇનસ નવ વત્તા જીરો કરો તો એ આપને ખબર છે જીરો ઉમેરીએ કે જીરો બાદ કરીએ મૂલ્યમાં કાંઈ ફેર પડે નહીં તો કોઈ પણ સંખ્યામાં જીરો ઉમેરીએ તો એને એ સંખ્યા રહે છે માટે જીરોને ને તટસ્થ ઘટક કહેવાય સરવાળા માટેનો તટસ્થ ઘટક જીરો કહી શકીએ એના પછી આપણે આગળ વધીએ તો આપણે જાણીએ છીએ પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર એટલે પુનરાવર્તિત સરવાળો એટલે કે આપણે ચાર વત્તા ચાર વત્તા ચાર ત્રણ વાર ચાર સરવાળો કરીએ તો એના બદલે આપણે ચાર ગુણા ત્રણ બરાબર બાર થાય એવું આપણે લખી શકીએ એ જ પ્રમાણે માઇનસ પાંચ એક મિત્ર તમારી પાસે પાંચ રૂપિયા માગે છે તમારી પાસે પાંચ માગે છે તો તમારી પાસે કુલ કેટલા રૂપિયા માગે છે જે જવાબ અહીંયા તમે લખી શકો છો તો આ વસ્તુને તમારે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે હું તમને બીજું ઉદાહરણ લઈને સમજાવું છું ત્રણ ગુણા માઇનસ સાત તમારે માઇનસ પાંચ ગુણ્યા ત્રણ ને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે જે મટીરિયલમાં આપેલું છે પણ એ વસ્તુ તમારી જાતે તમારે પ્રયત્ન કરવાનો છે ત્રણ ગુણ્યા માઇનસ સાત એટલે આપણે જીરો થી શરૂઆત કરવાની અને સાત ડગલા ત્રણ વાર કૂદવાનું છે તો અહીંયા પેલા પહેલું કૂદીએ ત્યારે માઇનસ સાતે આવીએ બીજું કૂદીએ ત્યારે માઇનસ ચૌદ અને ત્રીજું કૂદીએ ત્યારે માઇનસ એકવીસ પહોંચીએ તો આપણે છેલ્લે કેટલાએ પહોંચ્યા તો માઇનસ એકવીસે પહોંચ્યા એટલે એનો મતલબ એવો કે ત્રણ ગુણ્યા માઇનસ સાત બરાબર માઇનસ એકવીસ આ જ વસ્તુ તમે ત્રણ ગુણ્યા માઇનસ પાંચનો જવાબ તમારી રીતે કરી શકો અને આ રીતે સંખ્યા રેખા દોરવાની છે એના પછી આપણે આગળ જોઈએ તો બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર તો ચાલો એક નવી રીત છે કે ભાઈ માઇનસ ચાર ગુણા પાંચ કરીએ તો પાંચ ચોક વીસ જવાબ આવે માઇનસ વીસ જેના વિશે આપણે હમણાં આગળ શીખશું કે ગુણાકાર માટેની રીત કઈ છે હવે શું કરવાનું છે તો કે ભાઈ માઇનસ ચાર છે એ પાંચ વાર છે હવે એમાંથી હું એકવાર વાર કાઢ નાખું એટલે માઇનસ ચાર છે એ ચાર વાર થાય એટલે એનો મતલબ એવો કે ભાઈ આયા માઇનસ સોળ તો માઇનસ સોળનો મતલબ શું કે ભાઈ માઇનસ વીસ માંથી માઇનસ ચાર બાદ કરી નાખ્યા એ જ પ્રમાણે માઇનસ ચારમાંથી હજી એકવાર માઇનસ ચાર બાદ કરી નાખું એટલે જવાબ આવે માઇનસ બાર માઇનસ બાર એટલે માઇનસ સોળમાંથી ચાર બાદ કરો આ રીતે ક્રમશઃ તમે ઘટાડતા જાઓ તો માઇનસ ચાર ગુણ્યા એટલે જવાબ આવે ઝીરો જીરોનો મતલબ એવો કે માઇનસ ચારમાંથી માઇનસ માઇનસ ચાર બાદ કર્યા હજી એને આપણે આગળ લંબાવીએ તો માઇનસ ચાર ગુણ્યા માઇનસ એક બરાબર એટલે એનો મતલબ થયો માઇનસ ચાર એટલે જીરો માઇનસ માઇનસ ચાર એટલે જવાબ આવ્યો ચાર આ રીતે તમે પેટર્ન પૂર્ણ કરો તો જુઓ બે આની અંદરથી આપણને એવી ખબર પડે કે ભાઈ એક ઋણ સંખ્યા અને એક ધન સંખ્યાનો ગુણાકાર ઋણ સંખ્યા આવે છે અને બે ઋણ સંખ્યાનો ગુણાકાર ધન સંખ્યા આવે છેલ્લે આપણે ખબર પડે કે માઇનસ ચાર ગુણ્યા માઇનસ ચાર બરાબર જવાબ આવ્યો સોળ આ વસ્તુ આપણે સ્વાધ્યાયની અંદર દાખલો છે જ જે તમારે વધારે શીખવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે જેના ઉપરથી તમે ઊંડાણમાં આનો અભ્યાસ કરી શકશો ત્યારબાદ આપણે આગળ વધીએ

પ્લસ માઇનસ માઇનસ એટલે પેલું પ્લસ બીજું માઇનસ હોય તો માઇનસ જવાબ આવે અમુક ઉદાહરણ જોઈએ તો એ ઉદાહરણ એવું કે છે કે પેલું છે પાંચ ગુણ્યા ચાર જુઓ પાંચ ચોક વીસ કરી નાખો બેય ધન છે બેયની નિશાની સરખી છે તો સરવાળાની નિશાની મૂકવાની બીજું ઉદાહરણ કે બીજું ઉદાહરણ લઈએ તો

અને છેલ્લું ઉદાહરણ છે માઇનસ બે માઇનસ આઠ એટલે બે માઇનસ પ્લસ એટલે જવાબ આવશે પ્લસ તો આ આપણે પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર જોયા જો આના વિશે ઊંડાણમાં માહિતી મેળવવી હોય અથવા તો સ્વાધ્યાયના દાખલા તમારી રીતે ગણવા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે જેની અંદર સાતમા ચેપ્ટરના બધા દાખલા ગણેલા છે જે તમે સમજીને તમારી રીતે ગણી શકો છો તો મિત્રો અહીંયા આપણે આપણું ધોરણ સાત ગણિત પ્રકરણ એક પૂર્ણાંક સંખ્યા પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં નવા ધોરણ સાથે તથા નવા વિષય સાથે ફરીથી મળશું આભાર જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા બીજા મિત્રો સુધી પહોંચાડો આપ હજુ વધુ શીખવા માંગતા હોય તો આપણી ચેનલ ક્લાસમેટને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાવવાનું ભૂલશો નહીં અને સ્ક્રીન પર રહેલા વિડીયોમાંથી કોઈ પણ વિડીયો ક્લિક કરી જોઈ શકો છો અને વધુ શીખી શકો છો